અસલામુ અલૈકુમ બાળકો, આપણે ધોરણ ચારમાં આપણે આપણા અગાઉના પીરિયડમાં આકારો વિશે શીખી ગયા. આપણે શેપ્સ વિશે શીખ્યા હતા કે ચોરસ તો સ્ક્વેર, પછી ગોળ તો એને શું કહેવાય, સર્કલ કહેવાય, પછી લંબચોરસ તો રાઇટ એંગલ, પછી ત્રિકોણ તો ટ્રાયેંગલ. એ રીતના આપણે આપણા આકારો શીખી ગયા. પછી આપણે આકારોને ગણ્યા હતા અને તેનો નંબર લખ્યો હતો કે કયા આકાર કેટલા છે. હવે આપણે આગળ શીખીશું કે ચિત્રમાં તમને ગમતા રંગ પૂરો અને ચિત્રોના નામ અને રંગ વડે ખાલી જગ્યા પૂરો. એટલે કે આપણને અહીંયા રંગ આપેલા છે, ઘણા બધા રંગના નામ આપેલા છે કે રેડ, રેડ એટલે લાલ, પછી બ્લુ એટલે ભૂરો, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, પિંક એટલે ગુલાબી અને પર્પલ એટલે જાંબલી, બ્રાઉન એટલે કથ્થાઈ અને ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. તો આ રીતના આપણને ઘણા બધા રંગના નામ આપેલા છે. અને જુઓ, અહીંયા આપણને ચિત્રો આપેલા છે કે અલગ અલગ ચિત્રો આપેલા છે. એ ચિત્રોમાં આપણે મનપસંદ રંગ પૂરવાનો છે અને પછી વાક્ય બનાવવાનું છે. આપણને ધીસથી વાક્ય બનાવતા આવડે છે. કે જુઓ, પહેલું ચિત્ર છે, તો પહેલું ચિત્ર શાનું છે, તો પહેલું ચિત્ર પતંગનું છે, બરાબર. તો પતંગને શું કહેવાય, પતંગને કાઈટ કહેવાય. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું, ખાલી જગ્યામાં કાઈટ લખીશું, કે આઈ ટી ઈ કાઈટ. આપણે ખાલી જગ્યામાં કાઈટ લખ્યું અને પછી તમારે શું કરવાનું છે કે આ પતંગનું ચિત્ર છે, એ પતંગના ચિત્રમાં તમારે ગમે તે કલર પૂરવાનો છે. તમને જે બી કલર પસંદ હોય એ રીતના તમારે કલર પૂરવાનો. તો ધારો કે આપણે બ્લુ પૂર્યો, આપણે બ્લુ કલર પૂરીશું, બરાબર, ચિત્રમાં. તો તમારે અહીંયા આગળ શું લખવાનું, બ્લુ લખવાનું, બી એલ યુ ઈ બ્લુ. આ રીતના આપણે લખવાનું છે કે આપણે જે કલર પસંદ હોય એ કલર પૂરવાનો અને પછી તેનો સ્પેલિંગ આ બોક્સમાંથી શોધીને લખવાનો. તો આખાનો મતલબ શું થશે કે ધીઝ ઇઝ એ કાઇટ, ઇટ ઇઝ બ્લુ, એટલે કે આ પતંગ છે અને તે ભૂરા રંગની છે. પછી જુઓ આગળ, બોલ છે. તો અહીંયા આપણને આપેલું છે કે ધીઝ ઇઝ એ, તો શું છે, બોલ છે. તો બી એ ડબલ એલ બોલ. તો આપણે શું લખીએ, બી એ ડબલ એલ બોલ, ધીઝ ઇઝ એ બોલ. અને તે કેવા રંગનો છે, તો તમને જે પણ રંગ ગમે એ તમારે લખી દેવાનો. કે ધારો કે ઓરેન્જ લખો, કે યલો લખો, કે રેડ લખો, તમને જે સ્પેલિંગ ગમતો હોય એ સ્પેલિંગ તમારે લખી દેવાનો. કલર જે તમને ગમે એ પૂરી દેવાનો અને પછી એનો સ્પેલિંગ લખવાનો. પછી જુઓ આગળ, તો એમાં શું થશે કે આ બોલ છે અને તે તમારે, તમે જે રંગ લખશો એ રંગનો છે. પછી ત્રણ નંબર, તો ત્રણ નંબરમાં શું છે, ટોપી છે. ટોપીને શું કહેવાય અંગ્રેજીમાં, કેપ કહેવાય, સી એ પી કેપ. કેપ એટલે ટોપી. તો આપણે શું લખીશું કે કેપ, સી એ પી કેપ. તો ધીઝ ઇઝ એ કેપ, આ શું છે, ટોપી છે. અને ટો ઇટ ઇઝ, તો તે કેવા રંગની છે, તો આપણને જે કલર પસંદ હોય એ આપણે પૂરી દેવાનો અને તેનો સ્પેલિંગ લખી દેવાનો. આપણને સ્પેલિંગ ઉપર આપેલા છે, જુઓ અહીંયા સ્પેલિંગ આપેલા છે, એમાંથી આપણે સ્પેલિંગ શોધી અને એ રંગ પૂરી, આપણે ચિત્રમાં રંગ પૂરીશું એટલે આપણને ખબર પડશે કે કયો રંગ છે. તો આપણે સ્પેલિંગ તેનો શોધીશું અને પછી ખાલી જગ્યામાં પૂરી દઈશું. પછી જુઓ આગળ, તો ચાર નંબરમાં શું છે, બલૂન છે, ફુગ્ગો છે, બરાબર. તો ફુગ્ગાને અંગ્રેજીમાં બલૂન કહેવાય. તો અહીંયા શું લખીશું, બલૂનનો સ્પેલિંગ લખીશું. તો બલૂનનો સ્પેલિંગ આ છે, બી એ ડબલ એલ ઓ એન બલૂન, ડબલ એલ ડબલ ઓ એન બલૂન. બલૂન એટલે ફુગ્ગો. તો તમારે આ રીતના બલૂનનો સ્પેલિંગ લખવાનો. પછી તે તમારે જે બી કલર હોય પસંદ તમને, એ કલર પૂરી દેવાનો અને પછી તેનો સ્પેલિંગ લખી દેવાનો. પછી જુઓ આગળ, શું છે, કાર છે, એટલે કે ગાડી. આપણે ગાડીને અંગ્રેજીમાં શું કહીશું, કાર કહીશું, સી એ આર કાર, સોરી, સી એ આર કાર. કાર એટલે ગાડી. આપણે અહીંયા કારનો સ્પેલિંગ લખીશું ને ગાડી તમારે જે પણ રંગની કરવી હોય, રેડ કે બ્લુ, કોઈ બી રંગની તમને જે પણ રંગ ગમતો હોય એ કલર તમારે પૂરવાનો અને પછી તેનો સ્પેલિંગ અહીંયા લખવાનો છે. તો તમારે શું કરવાનું છે કે તમારે અહીંયા આગળ જુઓ, આ પેજ નંબર આપણું કયું છે, પેજ નંબર 36 છે. તો પેજ નંબર 36 પર તમારે આ ખાલી જગ્યાઓ પૂરી લેવાની છે. તમારે ચોપડીમાં પણ પૂરવાની છે, એટલે કે સ્વાધ્યાયપોથીમાં પણ પૂરવાની છે અને ડાટમાં પણ પૂરવાની છે. પછી જુઓ, તો આપણે જે આગળ છે એ
ઓપોઝિટ વર્ડ છે. ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ. આપણે ગુજરાતીમાં વિરોધાર્થી શબ્દ શીખીએ છીએ, એ જ રીતના વિરોધાર્થી શબ્દ છે. તો એ આપણે પછીના પીરિયડમાં શીખીશું. પહેલાં આપણે તમારે આ પ્રશ્ન એક કમ્પ્લીટ થઈ જાય, આપણને આગળની એ વિરોધાર્થી શબ્દ ને એના પછી જે આવશે પ્રશ્ન એ શીખવામાં સમજ પડે. એટલે પહેલાં તમારે આ જ પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો છે. આ પ્રશ્ન ચોપડીમાં પણ કરવાનો, સ્વાધ્યાયપોથીમાં પણ અને નોટમાં પણ કરવાનો. કે શું છે કે તમને ગમતા ચિત્રમાં રંગ પૂરો અને ચિત્રોના નામ અને રંગ ખાલી જગ્યામાં લખો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે રેડ કે બ્લુ આ બધા ચિત્રો આપેલા છે. એ ચિત્રમાં તમને જે પણ રંગ ગમતો હોય એ રંગ પૂરી દેવાનો અને પછી એ રંગનો સ્પેલિંગ તમારે લખી દેવાનો. અને એ રીતના ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ધીસ ને ધેરથી વાક્ય બનેલા છે, ધીસથી જ વાક્ય છે. તો આપણને વાક્ય બનાવતા તો આવડે જ છે. તો આ રીતના આપણે વાક્ય બનાવીને કમ્પ્લીટ કરી લેવાનું, સ્વાધ્યાયમાં પૂરી લેવાનું અને પછી નોટમાં લખી લેવાનું. એ તમારું હોમવર્ક છે.